નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે દમદાર જોડી વિશે અને ભારતના પરફોર્મન્સ વિશે પણ વાતચીત કરીશું. કારણ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે 5 ટેસ્ટ મેચોની શ્રેણી ચાલી રહી છે, અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે, બીજો દિવસ આજે. મહત્ત્વની વસ્તુ એ કે ગઈકાલે જે રીતેની પરફોર્મન્સ ઇંગ્લેન્ડનું રહ્યું, ગઈકાલનો દિવસ ક્યાંક બોલર્સના નામે રહ્યો, સ્પિનર્સ ના નામે રહ્યો અને આજનો દિવસ બેટર્સના નામે રહ્યો. ખાસ કરીને આજે એક વસ્તુ એ પણ મહત્વનો દિવસ ભારત માટે, એટલા માટે આજે મહાશિવરાત્રિ હોય, મહોત્સવ મહાઉત્સવ હોય છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે ભારતના ખેલાડીઓનું પ્રદર્શન 4 ચાંદ લગાવતું હોય, એટલે એક આનંદ, એક ગર્વની લાગણી તમામ લોકો અનુભવ કરે. મહત્વની વસ્તુ કેવા પ્રકારેની આખી કેવા પ્રકારના સમીકરણો સર્જાય અને જે રીતેની વાતચીત આપણી ચાલી હતી કે ધર્મશાળા કે જ્યાં રનોના ઢગલા થઈ શકે એવી વિકેટ છે, શું પહેલા દિવસે બોલને જે ટર્ન મળ્યા, જે સ્પિન મળ્યા એ બીજા દિવસે ઓછા થયા, કેવા પ્રકારના સમીકરણો બન્યા, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ધર્મશાળામાં રમાઈ રહેલી 5મી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી હતી. ગઈકાલે અણમ રહેલ રોહિત શર્મા અને શુભમન ગિલ આ બંને બેટર્સે પોતપોતાની સદી પૂરી કરી હતી. દેવદત્ત પડીકલે પોતાની ડેબ્યુ મેચમાં 65 રન બનાવ્યા હતા, જ્યારે સરફરાઝે અર્ધસદી ફટકારી હતી. બીજા દિવસે ભારતે ઇંગ્લેન્ડના બોલર્સને ખૂબ સામાન્ય બનાવી દીધા હતા અને મેદાનની ચારે બાજુ ફટકાર્યા હતા. રોહિત શર્માએ પોતાની 59મી મેચમાં કારકિર્દીની 12મી સદી, જ્યારે શુભમન ગિલે 25મી ટેસ્ટમાં પોતાની 4થી સદી ફટકારી ભારતની સ્થિતિને મજબૂત બનાવી દીધી હતી. 110 ઓવર્સમાં ભારતે 8 વિકેટે 450 રનનો આંકડો પાર કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી શાનદાર બોલિંગ કરતા શોએબ બસીરે સૌથી વધુ વિકેટો લીધી હતી. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેક્સ, અમદાવાદ. હજુભાઈ, પહેલો પ્રશ્ન એવો થાય કે પ્રથમ દિવસની જ્યારે વાત કરીએ તો બોલર્સે તરખાટ મચાવ્યો, બીજા દિવસે ભારતના બેટર્સે તરખાટ મચાવ્યો. બોલર્સ અને બેટર બંનેના દિવસો રહ્યા પહેલો અને બીજો દિવસ. ઇંગ્લેન્ડની ક્યાંક હવે મુશ્કેલીઓ વધતી હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને એક શૈલી લઈને જ્યારે ઇંગ્લેન્ડ ભારતમાં આવ્યું, પણ એ શૈલી ક્યાંક ભારતમાં એમના માટે નિષ્ફળ નીવડ્યું હોય એવું કહી શકાય અને મુશ્કેલી હવે વધી રહી છે ઇંગ્લેન્ડની. પહેલી વસ્તુ તો બાસ્મત ક્રિકેટની કહેવાય તો સળંગ જેટલી મેચો અત્યાર સુધી રમી ક્યાંય એમની એ શૈલી કામ લાગી નથી, એટલે તો વાત ચોક્કસ છે કે એ શૈલી ભારતમાં જરાય ચાલી નથી. ભારતની અંદર જે વિકેટો છે તો વિકેટ્સ સ્લો કમ્પેર ટુ ઇંગ્લેન્ડ વિકેટ્સ, એટલે ઇંગ્લેન્ડમાં તમે જ્યારે રમતા હોય ત્યારે જે રીતે બોલ બેટ ઉપર આવે અને જે રીતે ભારતમાં રમતા હોય એ વખતે આવે, ધેર ઇઝ અ ડિફરન્સ. હવે અહીંયા જે ખેલાડીઓ તૈયાર થયા છે તે નો હાઉ ધી વિકેટ બિહેવ્સ અથવા તો કેટલી પેસ મળી શકે અથવા તો કેટલી ઝડપે બોલ આવે છે, તો એ ક્યાંક ને ક્યાંક એ કરવામાં ઇંગ્લેન્ડ થાપ ખાઈ ગયું. હવે તમે આ મેચની આપણે વાત કરી, બાસ્બોલ ક્રિકેટ તો જાણે ભૂલાઈ ગયું, આ જ પર્ટિક્યુલર વિકેટની વાત કરીએ આપણે તો ગઈકાલે પહેલે દિવસે કે વિકેટ ખરાબ હોય બીજે દિવસે સારી થઈ જાય એવું ના બને. વિકેટ કાલે પણ બોલ ટર્ન થતો હતો, આજે પણ બોલ ટર્ન થતો હતો. લુક એટ ધ એપ્લિકેશન ઓફ ધી બેટર્સ. એક દિવસ તમને કોઈ જાતની એપ્લિકેશન જોવા ના મળી, તમને 5 વિકેટ કુલદીપે લીધી, 4 અશ્વિને લીધી, 1 જડેજાએ લીધી, એન્ડ ધી હોલ ઇંગ્લેન્ડ ટીમ વોઝ કોલેપ્સ. બીજી તરફ આજે તમે જુઓ ભારતીય બેટર્સ, ઇવન ગઈકાલે તમે જુઓ ઓન ધ સેમ ટ્રેક ભારતના બેટ્સમેનો બહુ આસાનીથી રમતા હતા, કોઈ જાતની કોઈ સ્પિન હતો, ઓકે મીન્સ સ્પિનર છે તો બોલ તો સ્પિન કરશે, બટ ઇટ ઇઝ નોટ સમથિંગ વિશિયસ ટર્ન, ઇટ ઇઝ નોટ સમથિંગ વિથ બોલ કીપિંગ લો અથવા તો એકદમ ઉછાળેલે છે, એબનોર્મલ પરિસ્થિતિ નથી. સ્પિનર છે, બોલ ટર્ન કરી શકે છે, એને રમવા માટે એક સ્પેશિયલ એપ્લિકેશન છે, ભાઈ યુ હેવ ટુ જજ ધ બોલ, યુ હેવ ટુ સી વેર ઇટ ઇઝ પીચિંગ અને ત્યાર પછી એ પ્રમાણેના તમારે શોટ રમવા પડે.
હા, ભારતના ત્રણ સ્પિનરો નંબર વન છે, શ્રેષ્ઠ છે, એમાં કોઈ બેમત નહીં. અશ્વિનની વાત કરો, વર્લ્ડ નંબર ટુ છે. જાડેજાની વાત કરો, કુલદીપની વાત કરો, દે આર માસ્ટર્સ ઓફ ધેર સ્કિલ્સ. એટલે એ કદાચ ઇંગ્લેન્ડના બોલર કરતાં વધારે માઇલેજ મેળવે સ્વાભાવિક છે, બટ ઇટ ડઝ નોટ મીન દેટ ઇંગ્લેન્ડ ડઝન્ટ હેવ ધી ગુડ સ્પિનર્સ. દે હેવ, બટ એ જે વસ્તુ છે એને ક્યાં પિચિંગ કરવું, કઈ રીતે બેટ્સમેનને મૂંઝવવો, કઈ રીતે વિકેટો લેવી, એ જેટલી સારી રીતે ભારતના બોલર્સ કરી શકે છે એ ઇંગ્લેન્ડના બોલર્સ કરી શક્યા નહીં. લુક એટ ધ વે ધીસ રોહિત શર્મા અને ગિલ ગઈકાલના આણંદમાં હતા, એ લોકો બંને પોતાની સેન્ચુરી બનાવી. મોર્નિંગમાં થોડું એનો સ્વિંગ મળે કે આ તે બધું મોર્નિંગ કાઢ્યું, ત્યાર પછી પણ સારી રીતે રન્સ બનાવ્યા, બધું એવરીથિંગ વોઝ ગોઈંગ વેરી સ્મૂથલી. તો પાર્ટનરશિપ બની રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે બની, પછી પડિકલ અને સરફરાજ વચ્ચે બની. સો ધેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપન ટુડે. એટલે ક્યાંક એમ કહી શકાય કે જો તમારી પાસે એપ્લિકેશન હોય, તમે કઈ રીતે રમો છો તો કઈ રીતે રમવા માગો છો, આઈ થિંક યુ નીડ ટુ રિસર્ચ અને એ પ્રમાણેની રમત તમારી હોવી જોઈએ. નોટ દેટ ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમવાનું જાણતા નથી, એવી કોઈ કહેવાની વસ્તુ નથી, બટ ડિફરન્સ તમને સીધો દેખાય છે. પહેલા દિવસમાં ચાર કલાકની અંદર આખી ટીમ ઓલ આઉટ થઈ જાય છે, છેલ્લી સાત વિકેટ લગભગ 45 રનમાં પડે છે. બીજી બાજુ એ જ જે છે, છેલ્લી આઠમી વિકેટ છે, આઠમી વિકેટ પણ ખતરનાક રીતે ભારતની આઠમી વિકેટ લડત આપી રહી છે. સો ધ એપ્લિકેશન વિચ વોઝ મિસિંગ એઝ ફાર એઝ ઇંગ્લેન્ડ ઇઝ કન્સર્ન. અને એના કારણે કદાચ અત્યારે મુશ્કેલીમાં એટલા માટે છે, સ્કોર મોટો થઈ ગયો, પાર્ટનરશિપ મોટી થઈ ગઈ, તમારી પાસે 250 રનની આસપાસ તો તમારી પાસે સ્કોર રન્સ આવી ગયા તમારા પહેલાં એની અંદર. હવે ધારો કે કાલે બીજા 25 રન ઉમેરીને આપણા ભારતના ખેલાડીઓ આઉટ થાય છે, ત્યાર પછી એમને લગભગ 300 રન કરવાના આવશે, તો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે ત્રીજા દિવસે 300 પ્લસનો સ્કોર થાય. તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓ, મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે. એટલે એમાં ક્યાંક ઇંગ્લેન્ડ કદાચ એમ કહેતું હશે કે આ વાતો સાચી છે, કારણ કે ફર્સ્ટ ડે જો ઇન્ડિયા અરે ઇંગ્લેન્ડ સારી બોલ બેટિંગ નથી કરી શકતું અને બીજે દિવસે ઇન્ડિયા સારી બેટિંગ કરી શકે. સો દેર ઇઝ એપ્લિકેશન વિચ વોઝ મિસિંગ. અને હું માનું છું કે ધીસ ઇઝ ધ ડિફરન્શિયેટર, કે જે પહેલા દિવસે સ્પિન થતાં બોલનો જે લાભ છે એ લાભ ભારતના બોલર્સે મેળવ્યો, એ જ પર્ટિક્યુલર લાભ બીજા દિવસે એ જ સ્પિન થતી વિકેટ ઉપર ઇંગ્લેન્ડના બોલર્સ મેળવી શક્યા નહીં. સો ધીસ ઇઝ અ બિગ ડિફરન્સ. બિલકુલ, મોટો ડિફરન્સ છે એપ્લિકેશનનો અભાવ, અને એપ્લિકેશનની સાથે એક્ઝિક્યુશન્સ ક્યાંક ઇંગ્લેન્ડના પક્ષેથી ક્યાંક પ્રોપર રીતે જોવા નથી મળી રહ્યું. પરંતુ વાત કરી બે પ્લેયર કે જેમણે સદી ફટકારી, રોહિત શર્મા શુભમન ગિલ, આ બંને પ્લેયરોની સદી કેટલી મહત્ત્વની અત્યારના સમય આ ટેસ્ટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ. અને બીજો પ્રશ્ન એને લઈ તો એવો આવે કે ક્યાંક આ બંને પ્લેયરો આઈપીએલ થોડા દિવસની અંદર આવી રહી છે, તો આઈપીએલની આવે એના પહેલાં મજા માણતા એવું લાગ્યું આપને? ટેસ્ટ ક્રિકેટની મજા વેરી પાર્થ, બહુ સરસ આ તમે વાત કરી, બીકોઝ ટેસ્ટ ક્રિકેટની મજા અલગ છે. ટેસ્ટ ક્રિકેટની મજા છે, તમે ટેમ્પરામેન્ટથી રમો, તમે શાંતિથી રમો, વિચારો, શોટ્સ બનાવો, પ્લેસિંગ તમારું જુઓ, ફિલ્ડિંગ તમે જુઓ, ગેપ્સની અંદરથી રન્સ તમે લો, ઓલ ધીસ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે ટેસ્ટ મેચ રમો છો તો એનો ચાર્મ અલગ છે. તમને કવર ડ્રાઈવ જોવા મળે, તમને સ્ટીયર જોવા મળે, તમને કટ જોવા મળે, તમને ફ્લિક જોવા મળે. સો ઓલ ધીસ શોર્ટ્સ આર બીન એક્ઝિક્યુટેડ ઇન રાઇટ મેનર. આઈપીએલ ઇઝ ડિફરન્ટ સ્ટોરી. એમાં તો તમારે માથા પાછળથી રમવાનું ને વિકેટ કીપર પાછળથી રમવાનું, સ્વીપ કરવાનું, ના કરવું, હજાર નવા નવા શોર્ટ્સ મળે. પણ ક્રિકેટિંગ શોર્ટ્સ અને ક્રિકેટિંગ સ્કિલ્સ જો જોવી તો એ તમને ટેસ્ટ મેચમાં જોવા મળે. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. અને એક એક જો પહેલાં આઈપીએલ ને પછી જો ટેસ્ટ મેચ આવી હોય તો ભારત માટે મુશ્કેલ થાય, ત્યાંથી પછી આ વાતાવરણમાં સેટ થવું મુશ્કેલ છે. પણ અત્યારે આઈ થિંક બેટર્સ આર એન્જોઈંગ ધ ટેસ્ટ ક્રિકેટ લાઈક એનીથિંગ. જો જુરેલની વાત કરો, સરફરાજની વાત કરો, પડિકલની વાત કરો, ધીસ ઓલ ધીસ હેવ પ્લેડ વેલ. અને આજે એ પ્રમાણે ઇવન રોહિત અને ગિલ બંને જણાએ પણ એટલું જ સૌમ્ય, શાંત અને વૈભવશાળી ક્રિકેટ રમ્યું છે. આઈ વોઝ વેરી હેપી. પડિકલ જે રીતે રમ્યા છે, તમને ક્રિકેટિંગ શોટ્સ જોવા મળે, તમને ટાઈમિંગ જોવા મળે, તમને પ્લેસમેન્ટ જોવા મળે, તમને એનો એક ક્રિકેટનો એક અલગ જ આનંદ આવે તમને. તો આઈ થિંક દે આર એન્જોઈંગ, ધ હોલ ટીમ ઇઝ એન્જોઈંગ. બેઝિકલી ભારતની ટીમ એન્જોય કરે છે, ઓફકોર્સ ઇંગ્લેન્ડ ઇઝ નોટ ઇન અ ગુડ પોઝિશન, સો દે મે નોટ બી એન્જોઈંગ. બટ સાચી ટેસ્ટ કોને કહેવાય,
અને ઇવન બેન સ્ટોક્સે આની આગળ જ્યારે પત્રકાર પરિષદ હતી ત્યારે એણે કહ્યું હતું કે ઇન્ડિયાની પિચિસ આર ગુડ. એણે એમ કહ્યું કે ઇન્ડિયાની પિચિસ ઉપર પરિણામ આવે છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ગુડ પિચ. તો આ પ્રમાણેની જો વાત હોય તો આપણે એક તો પહેલી વસ્તુ કે ઇંગ્લેન્ડ લાભ નથી લઈ શક્યું, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. પણ એવી રીતની પિચો અત્યાર સુધી જોવા મળી છે, ટર્ન તો થાય છે પણ એની સાથે સાથે વિકેટો પણ પડે છે. અને આજે તમે જો રન્સ પણ થાય છે, એક પહેલા દિવસે વિકેટ પડે છે, બીજા દિવસે રન્સ થાય છે. તો જે વેરાયટી ઓફ ચેન્જિંગ, પહેલાંમાં તો તમે કેટલું રમવાના, 20 ઓવર રમવાની, તો પીચ કેવી બિહેવ કરે છે, કેટલો ટર્ન થાય છે, શું થાય છે, હાર્ડલી એનીબડી નોઝ યુ નો. ત્યાં તો આવે એટલે ધોવાની હોય, શરૂઆત કરવાની હોય. અહીંયા તમારે જોવું પડે પીચ કઈ રીતના બિહેવ કરે, ટર્ન કેટલો થાય, ઉછાળ કેટલો હોય છે, ક્યાં પીચિંગ થાય છે, શોર્ટિંગ લેન્થ છે, યોર્કર છે, શું છે શું નહીં, અને પછી વિચારીને તમે શોર્ટ્સ રમી શકો. સો ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. અને અત્યારે જો રોહિત શર્મા રમી ગયા સરસ, ગિલ સરસ રમ્યા, પડીકલ સરસ રમ્યા, સરફરાજ સારું રમ્યા, ગયા વખતે જુરેલ સારું રમી ગયું, તો એવરીબડી ઇઝ એન્જોઈંગ. અને અત્યારે નોટ ઓન ટોપ ઓફ ઇટ, હવે જે સૌથી મોટી વાત છે, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ જબરદસ્ત રમી રહ્યા છે ટેસ્ટ ક્રિકેટ, એ દે આર ઓલ્સો એન્જોઈંગ ઇટ. તો હું માનું છું કે યસ, ભારતના એક એક ખેલાડી, 11 ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટને બરાબર એન્જોય કરી રહ્યા છે. આઈપીએલ આવશે ત્યારે રમશે પ્રમાણ, પણ અહીંયા ટેસ્ટ ક્રિકેટને ટેસ્ટના ટેમ્પરામેન્ટ પ્રમાણે અત્યારે ભારતીય ટીમ રમે છે, અને દેટ ઇઝ વાય દે આર વિનિંગ, અને બિકોઝ દે આર વિનિંગ દે આર હેપી. બિલકુલ જીતી રહ્યા છે એટલે ખુશ છે, અને ખુશ માણસ પોઝિટિવ હોય એટલે પરફોર્મન્સની અંદર પણ એ વસ્તુ ઝળકી આવે, એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ રોહિત અને ગિલની જ્યારે વાત કરીએ તો બંને ફાસ્ટ બોલરની બોલમાં બોલ્ડ થયા. રોહિતની વાત કરીએ તો એન્ડરસન, અને ગિલની વાત કરીએ તો સ્ટોક બોલ્ડ, બંનેની બોલિંગ કેવી રહી એ કન્સર્ન ઉપર આપણે જો જોવું હોય તો. નહીં, એકચ્યુઅલી એન્ડરસન ઇઝ અ વેરી એક્સપિરિયન્સ બોલર, અને એટલી બધી વિકેટો એણે લીધી છે વિશ્વના દરેકે દરેક મેદાન ઉપર. સી, વેન યુ આર પ્લેઈંગ ગુડ, તમે 100 રન બનાવી લીધા છે, એક મેન્ટલ સેટિસ્ફેક્શન આવી ગયું કે હા તમે 100 રન બનાવી દીધા છે, યુ આર એટ અ કમ્ફર્ટ ઝોન, ટીમનો સ્કોર સારો છે, થોડીક યુનો એ આવી જાય કે ઓકે હવે રિલેક્સ રમીએ તો વાંધો નહીં આવે, અથવા તો કેઝ્યુઅલ થોડો એપ્રોચ આવે. બેન સ્ટોક્સ મોટાભાગે બોલિંગ કરતો નથી, પણ આજે બોલિંગ કરી અને એણે વિકેટ લીધી, એટલે એક તો તમારી પાસે કોઈ નવી બોલિંગ આવે તો એ વખતે તમે થાપ ખાઈ જાઓ, તો એવું આ કેસમાં બન્યું. એન્ડરસન, યસ, તમે સ્પિન બોલિંગના પહેલાં એની અંદર રમતા હો અને સડનલી તમને ફાસ્ટ બોલિંગ ચેન્જ કરવામાં આવે, તો યુ ટેન્ડ ટુ ડૂ ધ મિસ્ટેક, અને એ મિસ્ટેક કદાચ થઈ છે બીકોઝ બંને જણાએ સેન્ચુરી મારી લીધી હતી, અને જ્યારે સેન્ચુરી મારી લીધી હોય એટલે બેટ્સમેન ઇઝ રિલેક્સ કે ચલો યાર હવે સેન્ચુરી થઈ ગઈ, નવ હવે આપણા શોર્ટ્સ રમીએ અથવા તો કેઝ્યુઅલ રમીએ, થોડુંક કેઝ્યુઅલ શોર્ટ્સ જોવા મળે તે વખતે મને. અને યસ, તમે કહી શકો કે સ્પિનરોને મદદ કરતી વિકેટો ઉપર ફાસ્ટ બોલર્સે પણ વિકેટો લીધી, એટલે બંનેની વિકેટો મારી દ્રષ્ટિએ મહત્ત્વની એટલા માટે છે કે આ બંને ડેન્જરસ ખેલાડીઓ હતા. જો એ આ બે એવા ખેલાડીઓ છે કે 100 રન શું 200 રન પણ બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે, એટલે હું માનું છું કે યસ, એ બે બોલર્સનો જે અનુભવ છે એ કામમાં લાગ્યો અને બંને ખેલાડીઓને બોલ્ડ કર્યા. અને સ્પિનર્સની ઓવરો બહુ જ રમ્યા તમે, એનો વન આફ્ટર ધ અનધર, અને સડનલી તમને ફાસ્ટ બોલિંગ રમવાની આવી, તો થોડું કેઝ્યુઅલ એપ્રોચ તમને એમાં જોવા મળ્યો. જી બિલકુલ. પણ જ્યારે આખી મેચમાં એક એક વાત કરીએ તો એક ભાગીદારી, એક ખૂબ મહત્ત્વની પાર્ટનરશિપ, બે પાર્ટનરશિપો જોવા મળી આ વખતે. રોહિત અને ગિલની 171 રનની પાર્ટનરશિપ જોવા મળી, સાથે પડીકલ અને સરફરાઝની 97 રનની પાર્ટનરશિપ. જ્યારે પાર્ટનરશિપની વાત કરીએ તો મેચ માટે આ પાર્ટનરશિપ કેટલી અગત્યની અને એનો મહત્ત્વનો કેટલો રોલ? સી, વન ડે અને T20માં તો પાર્ટનરશિપ બનવી બહુ મુશ્કેલ છે, બીકોઝ યુ નીડ ટુ ગો ફોર ધ શોર્ટ્સ, એટલે ત્યાં તો તમે 10 ઓવરમાં 25 રન મારો એ જ કાઉન્ટ થાય છે. ઇન ટેસ્ટ મેચ ક્રિકેટ ધ પાર્ટનરશિપ હેઝ ગોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે. કોઈ પણ ટેસ્ટ મેચને કોઈ પણ ટીમ જીતવા માટે હોય તો મોટા સ્કોરથી જીતે, અને મોટો સ્કોર કરવો હોય તો તમારે પાર્ટનરશિપ કરવી પડે. એનો અર્થ એ થયો કે એક સાથે એક ખેલાડી નહીં પણ એક સાથે બે ખેલાડી સારું ક્રિકેટ રમે ત્યારે પાર્ટનરશિપ બને. 171 રન્સ પાર્ટનરશિપ ઇઝ નોટ એ જોક. બંને ખેલાડીઓએ સેન્ચુરી પણ મારી પોતાની અને 171ની જબરજસ્ત પાર્ટનરશિપ કરી. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ટેસ્ટ મેચ તમે જીતો છો એટલે 171 તો આ બે જણાએ બનાવી દીધા. પછી તમે વાત કરી સેકન્ડ પાર્ટનરશિપની, દેટ ઇઝ 97 પડીકલ અને સરફરાઝ. હવે તમે જો પડીકલ ડેબ્યુ કર્યું છે,
સરફરાઝે હમણાં જ ડેબ્યુ કર્યું છે આ શ્રેણીમાં જ. બંને જણા નવા ખેલાડીઓ છે. આ નવા ખેલાડીઓ હોવા છતાં એની અંદર ટેસ્ટમાં ટેમ્પરામેન્ટ જોવા મળે છે. દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન એન્ડ દે હેવ બીન એબલ ટુ ડૂ ધ પાર્ટનરશીપ ઓફ 97 રન્સ. હું માનું છું કે આ પણ એક બહુ મહત્ત્વની વાત છે, કારણ કે તમે રોહિત શર્માને ગીલે બનાવ્યો બિકોઝ દે પ્લે સો મેની પેલો 50+ની મેચો રમ્યો છે, પેલો ગીલ 25 ઉપરની મેચો રમ્યા છે, એટલે તો દેટ ઇઝ પોસિબલ. બટ અત્યારે એક બે ટેસ્ટ મેચ રમેલા ખેલાડીઓ પણ દે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પાર્ટનરશીપ ઇન ધ ટેસ્ટ મેચ અને એકોર્ડિંગલી દે આર પ્લેઇંગ અને 97 રન્સનું એ. બીજું તમે બે પાર્ટનરશીપની વાત કરી પણ ત્રીજી પાર્ટનરશીપ એક જબરદસ્ત થઈ, એ કોઈને ખબર નથી કે આવી પાર્ટનરશીપ બી થશે એમ. બંને ખેલાડીઓ એટલે કે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ 45 રન નોટ આઉટ, દિવસના અંતે 45 રન્સ નોટ આઉટ એ લોકો હતા અને એ પણ મોટી પાર્ટનરશીપ કરી શકે એવી શક્યતાઓ છે. ટેસ્ટ મેચ માટે પાર્ટનરશીપ એટલે જીતની નિશાની છે. ઇફ યુ હેવ અ ગુડ પાર્ટનરશીપ અને સારો સ્કોર, કારણ કે ઓબ્વિયસ છે કે તમારી પાસે સારી પાર્ટનરશીપ થાય તો સારો સ્કોર થશે, સારો સ્કોર થશે તો એ દબાણ સામેની ટીમ પર વધશે. પહેલાં એમ લાગ્યું કે 400ની આસપાસ આપણે એ થઈ જઈશું, પછી 410 થયા, 20 થયા, 30 થયા, 40 થયા, 50 થયા, સો ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિંગ. અને એ જ પ્રમાણે કુલદીપ અને જસપ્રીત બુમરાહ પોતાની બેટિંગ સ્કિલનો પરિચય પણ ટીમને આપે છે અને એની સાથે ટીમના માટે એક મોટી પાર્ટનરશીપ મૂકવામાં પણ સફળ થાય. બિલકુલ, આપે ક્યાંક એક સંકેત આપના જવાબની અંદર એક જોવા મળ્યા કે જ્યારે આપણે ત્રીજી પાર્ટનરશીપની વાત કરી કુલદીપ અને બુમરાહની, 27 રન માર્યા કુલદીપે અને બુમરાહે માર્યા 19 રન. મહત્ત્વની વસ્તુ એ જોવા મળી રહ્યું છે કે જે રીતે બેટિંગની સ્કિલની આપ વાત કરી રહ્યા છો કે તો શું એવું આપણે સંકેત લઈ શકીએ કે કુલદીપ ક્યાંક એ સંકેત આપી રહ્યા છે કે ભાઈ હું જાડેજાની જેમ ઓલરાઉન્ડરના રોલમાં પણ આવી શકું છું, અશ્વિનનું રિપ્લેસમેન્ટ પણ બની શકું છું, શું એવો પ્રયત્ન હોઈ શકે કુલદીપનો? એબ્સોલ્યુટલી હોઈ શકે ને, એવો હોવો જ જોઈએ. કોમ્પિટિશન એટલી સ્ટીફ છે કે ઘણી વખત એવું બન્યું છે કે કુલદીપ યાદવને મેચ ન મળી હોય, કારણ કે આ જોડી ફોર્મમાં હોય, આ જોડી સારું પ્રદર્શન કરતી હોય, પ્લસ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ સિલેક્ટર્સ વિચારતા હોય કે ભાઈ બંને સારા બેટ્સમેન છે, અશ્વિને 5 સદી ફટકારી છે, પેલાએ પણ લગભગ એટલી જ સદીઓ ફટકારી છે ટેસ્ટ મેચમાં, એટલે એમનો ચાન્સ વધારે લાગે. એટલે બેટિંગથી એ લોકોની એજ બનતી હતી, ધાર જેને કહેવાય બેટિંગથી બનતી હતી કે યાર 5 વિકેટો બી લે છે, 50 રન બી બનાવે છે, ધીસ મેન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીબડી એલ્સ. કુલદીપ યાદવને પણ એક જ્ઞાન લાદ્યું છે કે જો તમારે ટીમમાં રહેવું પડશે, રહેવું હોય તો રન્સ બનાવવા પડશે. તમે વિકેટો તો લો છો, યુ આર અ ગુડ બોલર, બટ તમને દરેક વખતે ટીમમાં લેવા એ કમ્પલ્સન ઊભું થાય એવો પ્રદર્શન એ અશ્વિન અને જાડેજા કરી રહ્યા છે. એ કમ્પલ્સન ક્યાંક ને ક્યાંક હવે તમે કુલદીપ માટે પણ કહી શકો કે હા યાર આ બેટિંગ બી કરી લેશે, 25-30 રન બનાવવાના છે તો બનાવી દેશે, જીતાડવાના છે તો જીતાડી શકશે. એ કોન્ફિડન્સ લેવલ અહીંયા આવે છે અને દેટ ઇઝ ડ્યુ ટુ સ્ટીફ કોમ્પિટિશન, એબ્સોલ્યુટલી સ્ટીફ કોમ્પિટિશન. આજે તમે સ્પેશલાઇઝ, આની પહેલાં ઘણી વાર વાત કરીએ છીએ આપણે કે સ્પેશલાઇઝેશન ચાલશે નહીં, ઓલરાઉન્ડ પરફોર્મન્સ જ જોઈશે, એ ચાહે ટેસ્ટ હોય કે વન ડે હોય કે ગમે તે હોય. કારણ કે બધી જગ્યાએ શરૂઆતનું સારું કરેલું કામ એ છેલ્લે 4-5 બેટ્સમેનો ના રમવાને કારણે પાણીમાં મળી જતું હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મેચ જીતવાની અણી ઉપર રહીએ આપણે અને 25 રન બાકી હોય અને તે વખતે આપણી ટેલ એન્ડર બધા આઉટ થઈ જાય તો આપણને દુઃખ થાય. બટ જો આ પ્રકારની બેટિંગ જોવા મળે, જો આ પ્રકારનું એક ટેમ્પરામેન્ટ જોવા મળે તો આ વિકેટ, આ પર્ટિક્યુલર વિકેટોની ભાગીદારી એ આપણને વિજય અપાવી શકે. તો ગમે તેટલું સારું કામ ટોપ ઓર્ડરે કર્યું હોય પણ એ બધું સારું કામ પાણીમાં માટીમાં મળી જાય ઇફ ધીસ પીપલ યુ નો બેટ બોટમ લેવલના બેટર્સ ના રમે તો. આ ઇઝ અ ગુડ સાઇન કે તમારો 7મો 8મો 9મો બેટ્સમેન પણ 25 રન 50 રન ઉમેરો હોય તો ઉમેરી શકે, પાર્ટનરશીપ કરવી હોય તો કરી શકે, મેચ જીતાડવી હોય તો જીતાડી શકે. એટલે આ એક સારામાં સારો સંકેત મારી દ્રષ્ટિએ હું ભારતીય ટીમ માટે માની રહ્યો છું. બિલકુલ, ભારતીય ટીમના પક્ષે તો જ્યારે વાત કરવા બેસે તો કદાચ ઘણી ઓછી વાત પડે, કારણ કે જે રીતે અત્યારે ફોર્મમાં ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. પરંતુ સામા પક્ષે જ્યારે આપણે વાત કરીએ ઇંગ્લેન્ડની, બશીરે ખૂબ મહેનત કરી, 40+ ઓવરો નાખી, 4 વિકેટો લીધી. ઇંગ્લેન્ડની મહત્ત્વની જે 4 વિકેટો બશીરે લીધી, કોઈ આજના દિવસની જ્યારે વાત કરીએ તો કઈ સારી એવી મુમેન્ટ્સ કે જે ઇંગ્લેન્ડ માટે ખૂબ મહત્ત્વની રહી હોય? નહીં નહીં, સૌથી મહત્ત્વની વાત જોવા જાઓ ને તો એક તો પહેલાં બેન સ્ટોક્સે બોલિંગ નાખી અને વિકેટ લીધી, દેટ ઇઝ નંબર વન. સેકન્ડલી, એન્ડરસન એટ ધીસ એજ ઓલ્સો હી ઇઝ એબલ ટુ ટેક ધ વિકેટ્સ, બીજી વાત એ.
અને ત્રીજી સૌથી મહત્વની વાત, મોસ્ટ ઇમ્પ્રેસિવ બોલિંગ કર્યું રાશિદે. સો ધીસ બશીર, બશીર હેઝ બોલ્ડ સો વેલ, હી હેઝ ગોટ 4 વિકેટ્સ ઓફ હાઈ ક્વોલિટી બોલિંગ. એની સ્પિન બોલિંગથી તમે ક્યાંક યુ કેન કોરિલેટ વિથ યોર યુ નો જૂના જમાનાના બોલર્સ, બિશન બેદી છે, એરાપલ્લી પ્રસન્ના છે, કે એમની એક્યુરેસી, ખાસ કરીને બિશન બેદીની એક્યુરેસી કે એક સોનાના સિક્કા ઉપર ત્યાં સિક્કો પડ્યો તેની ઉપર એ ટર્ન કરી શકે બધા જ બોલ. બશીર બોલ્ડ વેરી વેલ, કોઈ વધારે લેન્થ કે વિડ્થ આપી નથી, બેટર્સને મોટા મોટા શોર્ટ્સ રમવાની એ નથી કરી, અરે હી હેઝ બોલ્ડ સો વેલ. અને એટલા માટે એની મહેનતથી એણે 4 વિકેટો લીધી છે. ટર્ન હતો, પીચમાં ટર્ન હતો, પણ એનાથી વિશેષ જે હતું એ બશીરની સ્કિલ્સ હતી. અને આ જ પર્ટિક્યુલર પ્રવાસ છે એની એ શોધ છે. આ છોકરો આટલી યંગ એજથી જો આટલી સારી બોલિંગ કરી શકતો હોય, યસ, ઇંગ્લેન્ડ કેન લુક અપોન હિમ કે આ એક સારો સ્પિનર એ ઇંગ્લેન્ડને મળ્યો એમ કહેવાશે. યસ, બોલ્ડ સો વેલ. તો માનું છું કે આજની સારામાં સારી જો કોઈ ઘટના હોય તો આ એક છે કે એને 4 વિકેટો લીધી એન્ડ સ્ટીલ ઇઝ બોલિંગ વેલ. અને એન્ડરસન અને સ્ટોક્સે પણ વિકેટો લીધી. બિલકુલ, જ્યારે પરિણામ ઉપર એક નજર કરીએ અને પરિણામ લક્ષી જ્યારે કોઈ વાત કરવી હોય કે આવનારા દિવસોમાં હવે જ્યારે ત્રીજા દિવસમાં જશે મેચ ત્યારે શું પરિણામ આગળ કેવા પ્રકારેના સમીકરણ બનશે. દિવસના અંતે 8 વિકેટો થઈ, 473 રન થયા છે, ક્યારે પૂરી થઈ શકે આ મેચ, કેવા સમીકરણો આગળ બનશે? મોટાભાગે 3-4 દિવસમાં મેચો પૂરી થઈ જતી જોઈ છે આપણે. અને આ પણ આવતીકાલ મને નથી લાગતું કે, હા એક વસ્તુ ચોક્કસ છે કે પહેલાં તો ભારતના બેટર્સ ક્યાં સુધી રમે છે. અત્યારે 235-236 રન જો મીન્સ કે તો થઈ જ ગયો છે સ્કોર આપણો. અને આઈ એમ વેરી શ્યોર કે 300-325 કે 350 રનનો સ્કોર ઇંગ્લેન્ડને આપશે, જે વિચ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. સમય આપણી પાસે ઘણો છે, એટલે હું માનું છું કે મેચ ભારત જીતે એવી શક્યતા વધે છે. પણ તે છતાંય જો ગઈ આવતીકાલે ઝડપથી ભારતની ટીમ આઉટ થાય છે અને કયું ટાર્ગેટ મળે છે, કારણ કે એક ટાર્ગેટ એમણે ચેઝ કરી દીધું છે, એટલે કયું ટાર્ગેટ મળે છે એ પણ બહુ અગત્યનું છે. કારણ કે ઇંગ્લેન્ડની ટીમને એક વિજય જોઈએ છે, બિકોઝ ધી વોન્ટેડ ટુ શો કે અમે એનો પ્રતિકાર કરી શકીએ. તો હું માનું છું કે એના ઉપર આધાર રાખશે. પણ અત્યારે એમ લાગે છે કે 80-90% મેચ એ ભારતના હાથમાં આવી ગઈ છે એમ કહી શકાય. બિલકુલ દર્શક મિત્રો, 80-90% ભારતના હાથમાં મેચ છે. પરંતુ જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે ત્રીજી મોટી પાર્ટનરશિપ જે 45 રનની ધીમે ધીમે આગળ વધી રહી છે અને હવે એ પાર્ટનરશિપ કેવો રંગ બતાવે છે આવતીકાલે એ પણ જોવાનું રહેશે. કુલદીપ અને બુમરાહ સારું રમી રહ્યા છે અને વધારે સારું રમે આપણે તો એવી જ આશા વ્યક્ત કરીએ. પણ મજબૂત સ્થિતિમાં ઇન્ડિયા જોવા મળી રહ્યું છે. અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.